संधान ऑल गुजरात इंटीग्रेटेड क्लासरूम सैटेलाइट ना माध्यम थी जोड़ती कड़ी एटले संधान। नमस्कार विद्यार्थी मित्रों, आजे बायसेकना समाजशास्त्रना आ व्याख्यान में हूँ डॉक्टर चंद्रिका रावल, प्रोफेसर समाजशास्त्र विभाग गुजरात यूनिवर्सिटी, अने मारी साथे छे डॉक्टर शैलजाबेन ध्रुव, जेओ एसएलयू कॉलेज में समाजशास्त्रना अध्यक्ष छे, एसोसिएट प्रोफेसर छे। अमारे बन्ने ने आजे आपने जे व्याख्यान आपवानुं छे ए छे समूह माध्यमों। विद्यार्थी मित्रों, समूह माध्यमोंनी वात आवे त्यारे आजे आप सौ जयरे आ बायसेकनुं व्याख्यान सांभळी रह्या छो ए पण समूह माध्यम थकी आप सांभळी रह्या छो। आपणा व्याख्याननी शरूआत जे करीशुं एमां सौथी प्रथम आपणे जोईशुं संचार क्रांति, एनो अर्थ समाज जीवन साथेनो संबंध अने थोड़ीक एनी जे असरो छे एनी वात करीशुं। आप चित्रमां पण जोई शकशो के केटला बधा आजे विश्वमां समूह माध्यमोए आखा विश्वने केवुं एक करीने राख्युं छे, बरोबर ने શૈલજાબેન? હા, આપનું શું માનવું છે? જી, અને મારા ખ્યાલથી ચંદ્રિકાબેન, મને એવું લાગે છે કે સમગ્ર વિશ્વમાં ચાર પ્રકારની ક્રાંતિઓએ ઉદ્ભવ વિકાસ પામી। શરૂઆતમાં એગ્રીકલ્ચર રિનોવેશન, મતલબ કે કૃષિ ક્ષેત્રે, ત્યાર પછી ઔદ્યોગિક ક્રાંતિ ઇન્ડસ્ટ્રીયલ, બીજાણુ ક્રાંતિ જેને આપણે ઇલેક્ટ્રોનિક માધ્યમથી આખી જે દુનિયામાં સફર કરી અને કરી રહ્યા છીએ એ ક્રાંતિની શરૂઆત થઈ, અને અત્યારે જે સૌથી અગત્યની છે એ સંચાર ક્રાંતિ। આ ચાર ક્રાંતિને સંદર્ભમાં જ્યારે આપણે હવે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, સંચાર ક્રાંતિ, સંચાર મીન્સ ઇંગ્લિશમાં જેને કોમ્યુનિકેશન કહેવાય, કોમ્યુનિકેશન અનેક રીતે થતું હોય, ભાષાથી થાય, હાવભાવ, એક્સપ્રેશન, ચિહ્નો, સંકેતો, આ બધાથી આપણે વિદ્યાર્થી મિત્રો કોમ્યુનિકેશન કરતા હોઈએ છીએ। આજે તમે જોશો તો એનો પણ અમે અહીંયા સમન્વય કરવાનો પ્રયત્ન કર્યો છે। અમારી બધી સ્લાઇડ્સ છે એ હિન્દીમાં, અમે જે કંઈ આપની સાથે વાર્તાલાપ કરી રહ્યા છીએ એ ગુજરાતીમાં, અને અહીંયા જે સ્લાઇડ્સની અંદર જે કેટલીક વિગતો અમે અહીંયા મૂકેલી છે એમાં અમે ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો છે, એટલે જેને ગ્લોબલ લેંગ્વેજ કહેવાય, એના થકી આપણે આજે આપણી આ વાર્તાલાપને ધ્યાનમાં રાખીશું। જી, તમારી વાત બરાબર છે શૈલજાબેન। આપણે સંચાર ક્રાંતિ, વિદ્યાર્થી મિત્રો, જ્યારે સંચાર ક્રાંતિની વાત કરીએ છીએ ત્યારે એ સંચાર ક્રાંતિના મુખ્ય રૂપ કયા છે એ વિશે જો આપને જણાવું તો સંચાર ક્રાંતિ વિશે આપ સ્લાઇડમાં જોઈ શકશો કે પહેલી બાબત છે કે વ્યક્તિગત સંચાર। જી, એ વ્યક્તિગત સંચારમાં આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા શું સંભવિત છે આ વિશેની આપણે રજૂઆત કરીએ છીએ। તો બીજું છે અંતઃવૈયક્તિક સંચાર, કે જેમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને પૂછે છે અને એના અનુસંધાનમાં એ પોતાના જે કાંઈ વિચારો છે, જે કાંઈ સમર્થન છે કે વિરોધ છે એ બધી રજૂઆત કરે છે। ત્રીજું જે છે એ છે સમૂહ સંચાર, કે જેમાં ઘણા બધા લોકો આ સમૂહની સાથે સંકળાયેલા છે, સ્લાઇડમાં પણ તમે જોઈ શકશો। અને ચોથું છે જનસંચાર, કે જેમાં ઘણા બધા ટેકનિકલ સાધનો એનો આપણે સમાવેશ કરીએ છીએ। એટલે સંચારનું જે સ્વરૂપ છે એ આપણી વ્યક્તિગત કક્ષાએથી શરૂ કરી અને વૈશ્વિક કક્ષાનું છે, આપણા વ્યક્તિગત માનસથી શરૂ કરી અને વિશ્વના જે જુદા જુદા ઇલેક્ટ્રોનિક મીડિયા ને એ બધું છે એના અનુસંધાનમાં આપણે એની રજૂઆત કરી શકીએ છીએ। મિત્રો, આના વિશેના જે જુદા જુદા કયા કયા પ્રકારના સંચાર માધ્યમો હોઈ શકે એ વિશે શૈલજાબેન આપણને જણાવે। જી, સંચાર માધ્યમોમાં મુખ્યત્વે આપણે એને ત્રણ રીતે એને વિભાજિત કરી શકીએ। એક આપણે પ્રિન્ટ મીડિયા, જેને આપણે મુદ્રણ માધ્યમ કહી શકીએ, જે બધું છાપકામથી થયેલું હોય અને એને આપણે જનરલી વાંચી અને એમાંથી આપણે આપણું જ્ઞાન છે અથવા તો આપણી જે વાતચીત છે ગેધર કરી શકીએ, જેમ કે વર્તમાનપત્રો છે, સામયિકો છે, પુસ્તકો છે, આ બધું પ્રિન્ટ મીડિયાની અંદર આપણે એનો સમાવેશ કરીએ છીએ। બીજું છે ઇલેક્ટ્રોનિક મીડિયા,
ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે રેડિયો, ટીવી, કમ્પ્યુટર, મોબાઈલ આ બધા ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા આપણે આ પોતાની જે કંઈ વિચારો છે કે વિચારોનું આપણે આદાન પ્રદાન કરી શકીએ છીએ. અને સૌથી અગત્યનું અત્યારે જે છે એ મલ્ટીમીડિયા, જેનો મેક્સિમમ કે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ. રેડિયો કદાચ આપણે સાંભળી શકીએ છીએ, જોઈ નથી શકતા. ટીવીની અંદર દ્રશ્યો જોઈ શકીએ છીએ અને સાથે સાથે આપણે એને સાંભળી પણ શકીએ છીએ. તો મલ્ટીમીડિયાનો આજકાલ યુઝ બહુ જ ખૂબ પ્રમાણમાં થતો હોય એવું આપણને જોવા મળે છે. અને યંગસ્ટર્સની સાથે સાથે હવે તો બધી જ પેઢીના લોકો આ મલ્ટીમીડિયા સાથે સંકળાઈ ગયા હોય અને પોતાના વિચારો મૂકતા હોય એવું આપણે પ્રવર્તમાન સમયમાં જોઈ શકીએ છીએ. બેન, તમારી વાત સાચી છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપ સૌને એ જણાવતા અમને આનંદ થાય છે કે આ બાબતની શરૂઆત ક્યાંથી થઈ. બહુ જ વખત પહેલા જ્યારે પૃથ્વી ઉપર માનવીનું આગમન થયું ત્યારે સૌથી પહેલા એને જે રહેઠાણની જરૂર પડી એમાંથી અગ્નિની શોધ થઈ. ધુમાડો, એ ધુમાડો એ આપણે ત્યાં પહેલી બાબત, સંચાર માધ્યમનું પહેલું અંગ ગણાતું હતું. પછી ધીમે ધીમે એવું આવ્યું કે લોકો મશાલ, એ મશાલ એ માધ્યમને તરીકે જોવા માંડ્યા. પછી તો ઢોલ વાગવા માંડ્યા. મોટા મોટા શહેરોમાં આપ જોઈ શકશો કે વિદેશમાં આવા બ્યુગલો વગાડે અને એ બ્યુગલો દ્વારા કેવી રીતે માહિતી પહોંચાડી શકાય, મોટેથી એ રજૂઆત કરી. ઘંટ, ચર્ચ, દેવળ, મંદિર, મસ્જિદ આ બધામાં ઘંટ વાગે અને એ ઘંટ એ પણ કમ્યુનિકેશનનું સાધન બન્યું. અને એ પછી ધીમે ધીમે બ્રિટિશમાં આ અંગે પોસ્ટની શોધ થઈ. એ પોસ્ટની શોધ એ સંચાર માધ્યમો માટે બહુ જ મહત્ત્વની ગણવામાં આવી. અને પછી તો એવું થયું કે કબૂતરો એનો પણ ઉપયોગ કરવા માંડ્યા. અને આ બધી બાબતો સાથે સંચાર માધ્યમોને હંમેશા રહ્યું. હવે સંપર્ક થયો, ઓડિયો આવ્યું, વિઝ્યુઅલ આવ્યું અને પછી આપણે ત્યાં ફોન, ટીવી, સેટેલાઇટ કમ્યુનિકેશન, ટેલિકોન્ફરન્સ, ઓડિયો ટેલિકોન્ફરન્સ, વિડીયો ટેલિકોન્ફરન્સ આ બધું થયું. પણ એક સમાજશાસ્ત્રી તરીકે જો આપણે જોઈએ તો આપણે ત્યાં કમ્યુનિકેશનમાં ઇન્ટરેક્શનની વાત આપણા સોશિયોલોજિસ્ટે કરી છે. મેકલુહાન એને સંચાર ક્રાંતિના પિતા ગણવામાં આવે છે. અને આખા વિશ્વને એક કરવામાં આ બધાનો જે ફાળો રહ્યો છે એ બહુ જ મહત્ત્વનો રહ્યો છે. એટલે એક વૈયક્તિક આદાન પ્રદાનથી શરૂ કરીને જુદા જુદા તબક્કામાં સંચાર સાધનોનો અદ્ભુત રીતે વિકાસ થયો છે. અને આજે એક ઇલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયા આ બધું સેટેલાઇટ થ્રુ એટલું બધું વધી ગયું છે કે આજે વિશ્વ એ એક ગામડું બનતું જાય છે. આખી જે એલપીજીની પ્રોસેસની વાત આવી અને ઉદારીકરણ, વૈશ્વિકરણ અને ખાનગીકરણ આ બધાને લીધે સંચાર માધ્યમોનો એટલો મોટો વેગ મળ્યો છે કે સમાજ ઉપર આ બધા મીડિયાની જો વાત કરીએ તો આપણને એમાંથી ઘણી બધી બાબતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીએ રેડિયોની. દાખલા તરીકે રેડિયો, શૈલજાબેન તમને ખ્યાલ હશે કે શરૂઆતમાં આવો 3 બેન્ડ રેડિયો હતો અને એ 3 બેન્ડ રેડિયો ઘરમાં હોય એ આપણા માટે એક બહુ પ્રતિષ્ઠાનું સાધન ગણાતું હતું. અને બેન, એક જમાનામાં તો પેરેન્ટ્સને એના દાદા દાદી જોડે બી વાત કરીએ તો એ લોકો એમ કહેતા કે અમને તો ખબર જ ના પડે કે આમાંથી અવાજ કહેતો, કે અમે પાછળ જઈએ અને જોઈએ કે કોઈ વ્યક્તિ છે કે શું છે. તો એ વખતનું ને આજની આખી જે વૈજ્ઞાનિક પ્રક્રિયા છે આમાં ફાર ડિફરન્સ આવતો ગયો છે. એટલે રેડિયોમાં પણ 3 બેન્ડ, પછી તો ઘણા બધા એમાં શોધ થતા ગયા અને આજે તો આપણને રેડિયો મિર્ચી, FM ઘણા બધા એમાં આપણને જોવા મળે છે. અને હવે તો કોઈ સાધન બી કે ઘરમાં પણ કશું લેવાનું હોય, ગાડી જેવું પણ લેવાનું હોય તો મેં સૌથી પહેલું પૂછવામાં છે કે આમાં આ બધી સુવિધા તો હશે કે નહીં. અને આ રેડિયો જે છે ને એ ખરેખર આપણને મનોરંજન આપે છે, માહિતી આપે છે. પણ ધરતીકંપ થયો ધારે તો ધરતીકંપમાં હેમ રેડિયોવાળાને ખ્યાલ આવ્યો અને એ રીતે રેડિયો આપણને આકસ્મિક બાબતોમાં ઉપયોગી બને છે. આજે આપણને આ રેડિયો દ્વારા ઘણી બધી માહિતી મળી રહે છે અને આબાલ વૃદ્ધ, શ્રીમંત અને ગરીબ આ બધા માટે રેડિયો એ એક સમૂહ માધ્યમનું એક અસરકારક સાધન રહ્યું હોય એવું આપણને જોવા મળે છે. આ ઉપરાંત જો આપણે જોઈએ તો એ પછી આવ્યું ટેલિફોન,
આ ટેલિફોનમાં શરૂઆતમાં બહુ કેબલ ને એ બધું હતું, સાદા આપણને ખ્યાલ છે કે ચકડા ફેરવતા હતા આપણે, પછી ધીમે ધીમે એમાં કોડલેસ આવવા માંડ્યું, ધીમે ધીમે અત્યારે એકથી વધારે બાબતો હોય એવું લાગ્યું, અને અત્યારે તો આપણને બધાને ખ્યાલ છે કે સેલ્યુલર ફોન, અને આજે જીવનનું એક અંગ બની ગયું છે કે એક સામાન્ય વ્યક્તિ હશે, કારીગર વ્યક્તિ હશે, અધ્યાપક હશે, બધા પાસે આપણને મોબાઈલ જોવા મળે છે. અને એટલે તો અહીંયા લખવું પડે કે સ્વિચ ઓફ યોર મોબાઈલ, કારણ કે દરેક વ્યક્તિ પાસે આ મોબાઈલ આવી ગયો છે, અને એ મોબાઈલ એક કરતાં વધારે બાબતો એમાં જોવા મળે છે. કે માનો કે પહેલાં આપણે એક્ઝામ હોય તો આપણે એલાર્મ ક્લોક રાખીએ, વળી પાછું આપણે એનું ટાઈમિંગનું લખીએ, ટાઈમ ટેબલ બનાવીએ, આ કરીએ તે કરીએ, અને એને લીધે આપણને ઘણી બધી વસ્તુની જરૂર પડતી હતી કે હાથમાં આપણે ઘડિયાળ બી પહેરીએ. હવે આજે એક મોબાઈલ હોય, એમાં એટલું કોમ્પેક્ટ હોય, એટલી નાની વસ્તુ હોય, પણ એમાં તમે બધું જ કરી શકો છો. એમાં તમે ફોન કરી શકો છો, એમાં તમે સંગીત સાંભળી શકો છો, એમાં તમે SMS કરી શકો છો, એમાં તમે વિડીયો પણ કરી શકો છો, ફોટો પાડી શકો છો, અસંખ્ય બાબતો એમાં આપણને જોવા મળે છે. એટલે એક કરતાં વધારે સાધનોની જરૂરિયાત એ મોબાઈલ પૂરી પાડે છે. એટલે એ મોબાઈલની વાત આવી, અને પછી સાથે સાથે કેટલાક સાધનો જે આવ્યા, દાખલા તરીકે તમે સ્લાઇડમાં જોઈ શકશો કે અત્યારે આપણને દરેકમાં જે ઇન્ફોર્મેશન મોકલવાની હોય છે એ ઈમેલથી મોકલવામાં આવે છે. તો આ ઈમેલ શું છે કે જે આપણને પહેલાં પત્ર મોકલવામાં આવતો હતો એ પોસ્ટ દ્વારા મોકલવામાં આવતો હતો, હવે એ જ વસ્તુ ઇન્ટરનેટ દ્વારા મોકલવામાં આવે છે, અને ફેક્સ પણ એવી બાબતો છે. તો આ એટ ધ રૂટ એટલે આપણું જે ઈમેલ એકાઉન્ટ હોય એ યાહુમાં હોય, જીમેલમાં હોય, હોટમેલમાં હોય, રેડિફ મેલમાં હોય, પણ એના દ્વારા આપણે સમગ્ર વિશ્વ સાથે બહુ જ સરસ રીતે એક ક્ષણભરમાં સંપર્ક કરી શકીએ છીએ, આપણી વાત આપણે પહોંચાડી શકીએ છીએ, અને એની પાછળ કોઈ એવો ખર્ચ નથી થતો, એની પાછળ સમય નથી જતો. એટલે પોસ્ટ મોડર્નિઝમનું જે લક્ષણ છે કે જે આપણને ગિડિંગ્સ કહે છે કે સમય અને ગતિ અને એની સાથે નોલેજ, આ ત્રણેય બાબતો એ આપણને વર્તમાન સમયના દૂરસંચારના જે સાધનો છે એમાં જોવા મળે છે. બીજું છે કે આ દરેક માધ્યમો છે એ દરેક માધ્યમોને એક એની આગવી ભાષા છે. આ ભાષા એવી છે કે જેના દ્વારા વિદ્યાર્થી થકી આપણે જુદા જુદા અધ્યાપકો સાથેની વાતચીત કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો તમે એ કરી શકો છો, અને એ દ્વારા આપણે આગળ વધી શકીએ છીએ. એવું જ એક આપણા ઘરમાં અનિવાર્ય બન્યું હોય, આપણો બહુ જ અગત્યનો મિત્ર હોય એવું સાધન છે આ ટીવી, બરાબર ને શૈલજી? જી. અને આ ટીવી આપણને શું આપે છે? માત્ર મનોરંજન આપે છે એવું નથી. બેન, એવું બી લાગે કે ઘણી વાર ઘરના બધા બહાર જતા હોય ને તો પણ વ્યક્તિને એવું નથી લાગતું કે મારી સાથે કોઈ નથી, અને એમ છે કે ટીવી, બાળકો પણ એવું કહેતા હોય છે કે ટીવી ચાલુ કરીને જશો તો તમારે જવું હોય તો જાઓ. એટલે ટીવી એક સભ્ય જેવું જ બની ગયું છે. અને આ જે ટીવી છે ને એ આપણને મનોરંજન આપે છે, અને તમે જોજો કે એમાં બાળકોને લગતા કાર્યક્રમો હશે, ગૃહિણીઓને લગતા કાર્યક્રમો હશે, યુવાનોને લગતા કાર્યક્રમો હશે, સ્પોર્ટ્સને લગતા કાર્યક્રમો હશે, અને ઘણી બધી બાબતોનો એમાં સમાવેશ થાય છે. દાખલા તરીકે આપણે ત્યાં શિક્ષણની વાત હોય તો શિક્ષણ માટેની સ્પેશિયલ ચેનલો હોય, અને એ ચેનલો દ્વારા આપણને ઘણી બધી માહિતી મળી રહેશે. આપણે ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલા છીએ તો ઉચ્ચ શિક્ષણના ઘણા બધા કાર્યક્રમો આપણને ટીવી થકી મળે છે. એટલું જ નહીં, આપણને ક્યાં મુસાફરી કરવી છે, કયા પ્રકારની વાનગીઓ બનાવવી છે, કયા પ્રકારની માહિતી આપણને ઉપયોગી છે, એવી અસંખ્ય ચેનલો આપણને જોવા મળે છે. એટલે ટીવી કેવું માધ્યમ છે? દ્રશ્ય પણ છે અને શ્રાવ્ય પણ છે. એટલે આ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમને લીધે આપણને એ બાબત જોવા મળે છે, અને એનું ડેવલપમેન્ટ એક અજબના કિસ્સા જેવું છે કે શરૂઆતમાં જે ટીવી હતા એમાં બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતા, એમાં કલર કરવો હોય તો વળી પાછી જુદી બાબતો આવે, પછી ધીમે ધીમે કલર ટીવી આવ્યા, અને એનો આખો એક ઇતિહાસ છે, એના વિશેના ઘણા બધા અભ્યાસો પણ થયા છે કે આ ટેલિવિઝનની યુવાનો ઉપર, બાળકો ઉપર, ગૃહિણીઓ ઉપર કેવી કેવી અસર પડે છે, અને ધીમે ધીમે ટીવીના મોડેમ પણ બદલાતા ગયા છે. એટલે આજે આપણને આ LCD આપણને જોવા મળે છે, હોમ થિયેટર જોવા મળે છે. એટલે ધ ડેવલપમેન્ટ ઓફ ટેલિવિઝન એ આપણને એક ડિફરન્ટ આસ્પેક્ટથી જોવા મળે છે. અને અત્યારે તો આપણને બધાને ખ્યાલ છે કે આપણે ત્યાં જે DTH છે
એને લીધે આપણે વિશ્વભરની માહિતી એ એક જ માળખા નીચે જોઈ શકીએ છીએ. અને એ પછી એનાથી જે આગળ આ બધું ટીવીમાં ને બધું આવે છે કેવી રીતે, તો એ પણ એક સંચાર માધ્યમનું મહત્વનું સાધન છે. અને એ આવે છે આપણને સંચાર અને ઉપગ્રહો દ્વારા. અહીંયા આપણે જોઈશું બાયસેકમાં તો એક મોટી ડિસ્ક લગાવી છે, તો એ શું બતાવે છે, ઉપગ્રહ છે. અને એ ઉપગ્રહમાંથી આપણે બધી ઘણી બધી બાબતો ઝીલી શકીએ છીએ. દાખલા તરીકે અત્યારે આપણને અહીંયા બેઠા બેઠા અમેરિકામાં સેન્ડીએ શું થયું, આપણને તમિલનાડુની અંદર નીલમ, એ બધી માહિતી એ આ ઉપગ્રહ દ્વારા મોકલવામાં આવે છે. દરેક દેશને પોતાનો એક કે એકથી વધારે ઉપગ્રહ હોય છે અને એ ઉપગ્રહમાં લોટ ઓફ ઇન્ફોર્મેશન. અને આ બધી ઇન્ફોર્મેશન એવી હોય છે કે જે સેટેલાઇટ થ્રુ આપણને આવે છે, એમાં ટેલિકાસ્ટ એ બધું આવે છે. હવે આ બધી માહિતીને આપણે સ્ટોર કરવી હોય તો આપણે શેની જરૂર પડે છે, કમ્પ્યુટરની જરૂર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સ્લાઇડ કરતાં હવે હું તમને રૂબરૂ વાત કરું તો તમને વધારે ખ્યાલ આવશે કે કમ્પ્યુટર, કે શરૂઆતમાં જ્યારે કમ્પ્યુટર આવ્યું ત્યારે બહુ જ આવડો મોટો એક રૂમ હોય, એમાં મોટું કમ્પ્યુટર હોય, એમાં ચંપલ પહેરીને જવાનું નહીં, એસીમાં જ રાખવાનું, એટલે એટલા બધી બાબતો આપણને નવાઈ લાગતી હતી કે ઓહો આમાં તો આવું કામ થાય છે. પછી ધીમે ધીમે એનું જેમ મહત્ત્વ વધતું ગયું એમ કમ્પ્યુટરમાં પણ અનેક પ્રકારનું વૈવિધ્ય આવ્યું. અને એમાં એના જે મુખ્ય પાર્ટ છે એ પાર્ટ સિવાય પણ એમાં ઓડિયો, વિઝ્યુઅલ અને ઇન્ફોર્મેશનનો સ્ટોક જે છે એ બહુ જ મોટા પાયે એમાં રાખવામાં આવ્યો. અને એને લીધે આખું જે કમ્પ્યુટરની માહિતી છે એ આજે એક હાથ વગું બહુ જ ઉપયોગી અને સંચાર માધ્યમો માટે એક મહત્ત્વનું અને બહુ જ અસરકારક સાધન બની રહ્યું છે. એવું જ બીજું છે વિદ્યાર્થી મિત્રો, ટેલિટેક્સ. કે આપણને એમ થાય કે આ ટેલિટેક્સ એ શું છે, તો ટેલિટેક્સ એ એવું છે કે જેમાં ઇલેક્ટ્રોનિક પ્રકાશનની વાત આવે છે. એવી જ રીતે વિડીયો ટેક્સ છે, એ વિડીયો ટેક્સ એ ટુ વે પ્રોસેસ છે. અને એ ટુ વે પ્રોસેસમાં માનો કે આપણે રેલવેનું બુકિંગ કરવું છે, આપણે ફ્લાઇટનું બુકિંગ કરવું છે, તો એ બધું બુકિંગ આપણે ઘરે બેઠા ઓનલાઈન